नमस्कार विद्यार्थी मित्रों, धोरण 10 विषय विज्ञान पाठ 15 मो हवे अमुक छोकराओनो प्रश्न हतो के सर आ पॉइंट नथी समझातो। छोकराओ जे पॉइंट न समझातो होय एनो आपणे अलग विडियो बनावशुं। ने छोकरा तमे लोको जे रीतना कहो छो के लाइव लेक्चर आपणे लाइव लेक्चर मां ए रीतना छोकरो पॉसिबल ना होय, केम के दरेक ना दरेक पासे भाई नेट छे एक ज समय उपलब्ध ना होय, સ્પીડ પણ ના આવતી હોય ઘણી વખત નેટની, તો એ લાઈવ છે છોકરાઓ એ હાલમાં કોઈ પોસિબલ નથી। તો બને તો છોકરો આપણે આવી રીતના વિડીયો તમે જોશો તો તમે આ વિડીયો 2-3 વાર જોઈ શકો છો, જ્યારે લાઈવમાં એક જ વાર જે છે તમે જોઈ શકશો। તો કહેવાનો મીન્સ એવો છે કે છોકરાઓ હાલના સમયમાં જે રીતના આપણે વિડીયો છે આવે છે એ રીતના તમે સિક્વન્સ મુજબ જોતા જોતા જાઓ, સરખ રીતના ભણતા જાઓ, જેટલું સમજાય એટલું સમજો। હાલના સમયમાં મૂંઝાવાની જરૂર નથી દરેક વિદ્યાર્થીઓએ, પોસિબલ હોય એટલું વધુ સમજવાની ટ્રાય કરવાની છોકરાઓ, બાકી પછી જે સમજાય એ સમજવાનું, બરાબર છે? બને એટલી ટ્રાય કરવાની કે વધુ ને વધુ સમજાય। એવું નથી કે ભાઈ તમે એક વખત વિડીયો જોવો એટલે પછી મૂકી દો એટલે બધું આવી ગયું, તમે વિડીયો આખો જુઓ, 2-3 વાર જુઓ વિડીયો એટલે સમજાઈ જશે। હું શું બોલું છું એ શબ્દ ઉપર તમે ભાર આપો તો પણ તમને ફાયદો રહેશે। શબ્દ છે આપણે લખેલો છે અહીં, મેં લખેલું છે કે આહાર શૃંખલા। આહાર શૃંખલાનો અર્થ શું થાય? આહાર એટલે તમને ખબર છે ને, શૃંખલા, એક આખો ક્રમ રચાય છે, શૃંખલા રચાય છે, એ આહાર શૃંખલા। પણ છે શું આહાર શૃંખલા? તો કે ન્યુસન તંત્રમાં સજીવ, તમને ખબર હોવી જોઈએ કે છોકરાઓ ન્યુસન તંત્ર એટલે શું, ન્યુસન તંત્રના ઘટક કેટલા છે, ન્યુસન તંત્રના પ્રકાર કેટલા છે, બધું છે મેં સમજાવેલું છે। તો ન્યુસન તંત્રમાં સજીવો ખોરાક જરૂરિયાત માટે એકબીજા પર આધાર રાખે છે। તમને ખબર હોવી જોઈએ કે ન્યુસન તંત્રમાં સજીવો છે ખોરાક જરૂરિયાત માટે આપણે એકબીજા ઉપર આધાર રાખીએ છીએ, દરેકને ખબર છે। કે સામાન્ય રીતે તમે જુઓ ને છોકરાઓ, તો આપણે છે મનુષ્ય છે, આપણે લઈ લઈએ કે તમે છું ને હું છું, તો આપણે ખોરાકનો આધાર કેની ઉપર રાખીએ? તો કે મમ્મી ઉપર। એમ કહેશે કે ભાઈ મમ્મી રસોઈ બનાવે તો આપણે જમીએ ને, તો મમ્મી કેની ઉપર રાખે છે? તો કે ભાઈ કોઈ શાકભાજી ફ્રૂટ અથવા તો વેચવારા જે હોય એની ઉપર। હવે એ કેની ઉપર રાખશે? તો કે ખેડૂત ઉપર। હવે ખેડૂત કેની ઉપર રાખશે? તો છેલ્લે ક્યાં આવશે? તો કે જે પાક, પાક એટલે વનસ્પતિ, પોતાના ખેતરમાં જે વનસ્પતિ ઉગાડે છે, પાક મેળવે છે તેના ઉપર। તો છેલ્લે આપણે ક્યાં આવ્યા? તો કે વનસ્પતિ ઉપર, એટલે જે મેઇન સ્ત્રોત છે કોણ છે? તો કે વનસ્પતિ। વનસ્પતિને આપણે ખાઈએ છીએ તો કા? તો આપણે હવે એ વસ્તુમાં લઈ લઈએ કે ભાઈ જંગલમાં રહેતા પ્રાણી, જંગલમાં રહેતા પ્રાણીઓમાં ખાસ કરીને તૃણાહારી પ્રાણીઓ, હરણ છે, સાબર છે, બધા છે, એ બધાને લઈ લેવાના કે ભાઈ એ શું ખાય છે? તો કે અન્ય પ્રકારની વનસ્પતિઓ ખાશે અને પોતે તેમાંથી પોષણ મેળવે છે, દરેકને ખબર જ છે, દરેક વિદ્યાર્થીઓને ખ્યાલ હશે જ। એટલા વનસ્પતિ છે આ તૃણાહારી પ્રાણી, આ માની લ્યો ગમે એવું ડ્રો થયું છે છોકરો, આપણે ખાલી સમજાવવા માટે ડ્રો કરેલ છે, ભલે તમને આ ડોગ જેવું લાગે, કુતરા જેવું લાગે, પા ખરેખર હરણ છે, મીન્સ કે ગમે એ લઈ ગયો તૃણાહારી પ્રાણી છે, બરાબર છે ને? આવું ડ્રોઈંગ કોઈ સારા પેન્ટરને ડ્રો કરતા આવડશે, એટલે મેં આવું ડ્રો કર્યું છે, બરાબર છે? બધા આવું ડ્રો કરી શકે નહીં, એટલે તમારે તો ખાલી આ એક્ઝામમાં આવું ડ્રો ના કરતા ક્યાંક, તમારે તો માત્ર ને માત્ર શું કરવાનું છે? તો કે આ સમજવાનું છે, મેં ખાલી આ લખવાનું ક્યાં સુધી છે છોકરાઓ, આ સુધી લખવાનું છે, આ છે એ લખવાનું નથી, આ સમજવાનું છે। જોઈ, વનસ્પતિને કોણ ખાય? પ્રાણી, એટલે કે તૃણાહારી। હવે તમને ખબર હોય તો તૃણાહારી પ્રાણીને કોણ ખાશે? તો અન્ય પ્રાણીઓ, અન્ય પ્રકારના માંસાહારી પ્રાણીઓ। હવે એ માંસાહારી પ્રાણીને કોણ ખાય? તો ઉચ્ચ કક્ષાના માંસાહારી પ્રાણીઓ, બરાબર છે? આપણે પોઈન્ટ સમજેલા હતા ઉપભોગ્યોમાં, ખબર હોય તો। તો જુઓ, એક આખી આ શૃંખલા રચાણી, માની લ્યો છોકરાઓ કે આ વનસ્પતિ છે, આ વનસ્પતિ આખી સૃષ્ટિમાં વનસ્પતિ નાશ પામી છે, વનસ્પતિ ઉગતી નથી, માની લ્યો, તો શું થશે? આ વનસ્પતિ જ નથી તો આને પોષણ મેળવશે, આ શું થશે? તો કે આને કઈ ખોરાક તરીકે કઈ મેળવશે જ નહીં, પોષણ તો મળશે જ નહીં। ધીરે 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 આની સંખ્યામાં ઘટાડો થાય તૃણાહારી પ્રાણીમાં, તો કે આ શું કામ? તો કે એને ખોરાક તરીકે અહીંયા વનસ્પતિ જે છે મળતી મળતી નથી, આ નાશ પામશે
એટલે કાનું જે ધીરે ધીરે નાશ પામશે એટલે ઓટોમેટિકલી અન્ય પ્રાણી કે જે આને ખાય છે તૃણાહારી પ્રાણી એ નાશ પામશે તો કે આ ભઈ એ નાશ પામશે એટલે અન્ય પ્રકારના આપણે સાંભળી ગીધ બરાબર છે એ નાશ પામશે તો કે આ તો જોયું તો કે એક નાશ પામે છે એની અસર બધા ઉપર પડે છે શું કામ તો કાંઈ એક આહારની શૃંખલા રચાડે વનસ્પતિને તૃણાહારી પ્રાણી ખાય તૃણાહારીને વળી પાછા માંસાહારી પ્રાણીઓ ખાશે માંસાહારીના અન્ય ઉચ્ચ કક્ષાના માંસાહારી પ્રાણીઓ ખાશે તો આ રીતના એક પ્રકારની આખી એક શૃંખલા રચાણી આહારની શૃંખલા રચાણી જેનું નામ છે આહાર શૃંખલા કે નિવસન તંત્રમાં સર્જ્યો ખોરાકની જરૂરિયાત માટે એકબીજા ઉપર આધાર રાખે છે તમે જોયેલું કે તૃણાહારી પ્રાણી કેની ઉપર રાખતા હતા તો કે વનસ્પતિ ઉપર માંસાહારી પ્રાણી તો કે તૃણાહારી પ્રાણી ઉપર તો જુઓ એકબીજા ઉપર આધાર રાખે છે તો કે હા કેનો તો કે ખોરાક માટે ક્રમિક રીતે એટલે સિક્વન્સ મુજબ ક્રમિક રીતે એકબીજા ઉપર ખોરાક ક્રમિક રીતે એકબીજા પર ખોરાક આધારિત સજીવો આહાર શૃંખલાની રચના કરે છે એ જોયું ને જે આખી રચના થઈ હતી એ કેની રચના થઈ તો કે આહાર શૃંખલાની રચના થઈ હતી આ બે પોઈન્ટ લખી લ્યો ત્યાર પછી આપણે નેક્સ્ટ બીજા પોઈન્ટ સમજીએ ના આમાં છોકરાઓ એટલું બધું અઘરું નથી હોતું તમને ખ્યાલ પડે એવું જોઈએ છે પરંતુ માત્ર થોડું સમજો તો ખ્યાલ આવી જશે બરાબર છે ત્યારબાદ આહાર શૃંખલા તમને પૂછશે કે આહાર શૃંખલા કેટલા ચરણની હોય છે તો કે આહાર શૃંખલા ત્રણ કે ચાર ચરણની હોય છે જો આ એક બે ત્રણ અને ચાર એ રીતના કેટલા ચરણની હોય તો કે ચાર ચરણ દરેક ચરણ પોષક સ્તરની રચના કરે છે આ પહેલું સ્તર છે એ પોષક સ્તરની રચના કરે છે શું કામ તો કે આ પહેલા સ્તરમાંથી આ લોકોને પોષણ મળશે એટલે કે દરેક સ્તર છે એટલે કે દરેક ચરણ છે એ કેની રચના કરશે તો કે પોષક સ્તરની રચના કરે છે ફરી પાછું આહાર શૃંખલા કેટલા ચરણની ત્રણ કે ચાર ચરણની હોય છે જો એક બે ત્રણ કે ચાર ત્રણ અથવા તો ચાર ચરણની હોય દરેક ચરણ પોષક સ્તરની રચના કરે છે આ એક પોષક સ્તરની રચના કરે છે આ એક રચના કરે છે દરેક ચરણ જે છે પોષક સ્તરની રચના કરે છે કઈ રીતના જુઓ ઉત્પાદકો તરીકે કોણ હોય વનસ્પતિ મેઇન છે સ્ત્રોત કોણ છે વનસ્પતિ છે વનસ્પતિમાંથી જ તૃણાહારી પ્રાણી પોષણ મેળવશે એમાંથી જ માંસાહારી પ્રાણી પોષણ મેળવે છે અને એમાંથી જ ઉચ્ચ કક્ષાના માંસાહારી પ્રાણી છે પોષણ મેળવે છે તો જોયું દરેક જે ચરણ છે એ તમે જોયું છે કે આમાંથી આ પોષણ મેળવશે આમાંથી આ ને આમાંથી આ જો સિક્વન્સ ક્રમ મુજબ દરેક છે એ પોષણ મેળવે છે એટલે કઈ ઉત્પાદકો તરીકે વનસ્પતિ હોય છે બરાબર છે આ પ્રાથમિક સ્તર આ પહેલું સ્તર આ દ્વિતીય અહીંયા જોજો ખાસ તમારે સમજવાનું શું છે જોજો કે જે ઉત્પાદકો જે છે તમને પૂછશે કે આહાર શૃંખલામાં પ્રથમ પોષક સ્તરે કોણ હોય તો કે વનસ્પતિ એટલે કે ઉત્પાદકો આ પ્રથમ પોષક સ્તરે હોય બરાબર છે દરેક વિદ્યાર્થીને ખ્યાલ પડ્યો છે જોજો ત્યાર પછી તૃણાહારી પ્રાણી જે છે કેવા છે તો કે પ્રાથમિક ઉપભોગીઓ છે હવે તમને ખબર હોવી જોઈએ શું કામ તો કે વનસ્પતિનો પ્રથમ ઉપયોગ કરનાર ખોરાક તરીકે કોણ છે તો કે તૃણાહારી પ્રાણી એટલે એનું પ્રાથમિક ઉપભોગી ત્યાર પછી દ્વિતીય ઉપભોગી અને ત્યાર પછી તૃતીય ઉપભોગી તમને લોકોને જો એમ પૂછે કે આ પ્રાથમિક પોષક સ્તર દ્વિતીય પોષક સ્તર તૃતીય પોષક સ્તર ના ચતુર્થ એટલે કે ચોથા નંબરનું પોષક સ્તર જોજો ખાસ અહીંયા પ્રાથમિક જો તમને એમ પૂછે કે પ્રાથમિક ઉપભોગ્યો તરીકે કોણ હોય છે તો કે તૃણાહારી પ્રાણી તમને એમ પૂછે કે પ્રાથમિક પોષક સ્તર તરીકે કોણ હોય છે તો આવશે વનસ્પતિ યાદ રાખજો જો પોષક સ્તર પૂછે તો વનસ્પતિ અને જો ઉપભોગી પૂછે પ્રાથમિક તો આવશે તૃણાહારી એ આપણે જોશું છોકરાઓ એ આને લગતા અમુક એમસીક્યુ જોશું બરાબર છે આ યુનિટના અંતે એટલે તમને ખ્યાલ વધુ પડી જશે
આટલી ઇમ્પોર્ટન્ટ માહિતી છે આહાર શૃંખલા વિશેની. દરેક વિદ્યાર્થીઓએ ખાસ જોઈ લેવું. અને તમને હજી હું પણ એક ફોટો દેખાડું છું. તો એ પણ જોજો. પેલા લખી લેજો દરેક વિદ્યાર્થી. જો છોકરો તમે અહીં જોઈ શકો કે આ જે છે એ ઉત્પાદકો છે, ત્યાર પછી આ પ્રાથમિક ઉપભોગ્યો, દ્વિતીય ઉપભોગ્યો અને તૃતીય ઉપભોગ્યો. તમે જોઈ શકો છો અહીંયા દરેક વિદ્યાર્થીઓ. આરામથી જોઈ જવું. આવતીકાલે આપણે બીજો એક પોઈન્ટ વિશેનો અભ્યાસ કરવાનો છે. પહેલા જોઈ જવું. તો આજના દિવસમાં અહીં સુધીનો લેક્ચર રાખવાનો છે અને આજના દિવસમાં દરેક વિદ્યાર્થીઓએ આટલા પોઈન્ટ વિશેનો અભ્યાસ કરવાનો રહેશે. બરાબર છે?